नमस्ते वाला विद्यार्थियों, आज आप धोरण छ विषय गुजराती नी अंदर अपने चार पाठ भणी चूक्या छे। बराबर, हवे चार पाठनू आपणे आजे पुनरावर्तन एक नो अभ्यास करवानो छे। ए चार पाठनू अहीं पुनरावर्तनमां आवशे। वाला विद्यार्थियों, आपणे प्रश्न एक अने प्रश्न बे ए पुनरावर्तननी अंदर तमारे लखवानो नथी, कारण के वार्ता छे। बराबर, आ प्रश्न एक तो तमारे लखवानो ज नथी अने आ मुद्दा पड़ती वार्ता जे आपणे आगळना वीडियोमां भणी चूक्या छे एटले लखाई गई छे, एटले तमारे फरीथी लखवानी नथी। पुनरावर्तननी अंदर विद्यार्थियों आपणे प्रश्न त्रण थी भणीशुं। नीचेना प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना खानामां लखो। अगाउ आपणे भणी चूक्या छीए एकथी चारनी अंदर विकल्पो आवे ज छे। पहेलो विकल्प छे, कवि हिंदने कोनी भूमि तरीके ओळखावे छे। तो आपणे हिंद माताने संबोधन काव्यमां भणी गया, एमां जवाब शुं आवशे वाला विद्यार्थीओ? देवोनी भूमि। कई भूमि? देवोनी भूमि आवशे। बीजो, 20 फूट ऊंचा स्तंभ ऊपर शानी स्थापना करवानी हती। तो शानी स्थापना करवानी हती बाळको? मूर्तिनी। शानी करवानी हती? मूर्तिनी। त्रीजो विकल्प, रविशंकर महाराज ने माणसाईना दीवा कोणे कह्या छे? तो रविशंकर महाराज ने माणसाईना दीवा ઝવેરચંદ મેઘાણીએ કહ્યા છે। કોણે કહ્યા છે? ઝવેરચંદ મેઘાણીએ। હવે પ્રશ્ન ત્રીજો પૂરો થયો છે વાલા વિદ્યાર્થીઓ। હવે પ્રશ્ન ચાર આવશે। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। પહેલો આવશે, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે રેલવે સ્ટેશન ચિત્રપાઠ ભણી ચૂક્યા, તો ચિત્રમાં અવર જવર કરતા મુસાફરો, ટિકિટ ચેકર, કુલી, બુક સ્ટોલ, ટી સ્ટોલ ચલાવતા દુકાનદારો, ફળ વેચવાવાળો, ધાબરા વેચવાવાળો વગેરે લોકો નજરે પડે છે। બીજો સવાલ, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? શું આવશે જવાબ? હિન્દ માતાને, દેવભૂમિને કહી તું પણ ચાલે। તો કવિ વંદન સ્વીકારવાનું હિન્દુસ્તાનની દેવભૂમિને કહે છે। ચલો હવે ત્રીજો પ્રશ્ન, શિલ્પી શું કરી રહ્યો હતો? તો આપણે પાઠમાં ભણી ચૂક્યા કે શિલ્પી એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। બરાબર, શિલ્પી એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। ચોથો સવાલ, જોગણ ગામમાં મહારાજે શું જોયું? તો શું જોયું હતું જોગણ ગામમાં મહારાજે? ગંદકી। બરાબર, અને ગરીબાઈ। તો શું લખવાનું તમારે? જોગણ ગામમાં મહારાજે ઠેર ઠેર ગરીબાઈ અને ગંદકી જોયા। આગળ પાંચમો છે, રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતું? તો કેવો હતો? સાદા કપડાં પહેરતા, સાદું ખાવા પીવાનું, સાદેથી રહેવું। ચલો તમારે જવાબ લખવાનું છે કે ચરખો ચલાવી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને
સાદાઈથી રહેવું. એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. બરાબર. છઠ્ઠો સવાલ, શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી હતી? ખબર છે ને, પહેલી મૂર્તિ બનાવતા બનાવતા એના નાક ઉપર ઘસરકો હતો થોડો, એટલે એને પહેલી મૂર્તિ બનાવતા બનાવતા પડતી મૂકી હતી. બરાબર. તો તમારે શું લખવાનું એમાં? કે મૂર્તિના નાક ઉપર સહેજ ઘસરકો પડી ગયો હતો, એટલે શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી મૂકી. બરાબર બાલા વિદ્યાર્થીઓ, આગળ આપણે ચલાવી દીધેલા છે એટલે તમને પ્રશ્નો આવડતા જ હશે જો તમે ધ્યાનથી વાંચ્યા હશે તો. ચલો પ્રશ્ન પાંચમો છે. નીચેના વિશે 5-7 વાક્યો લખો. એક રમતવીર, વૈજ્ઞાનિક અને સમાજ સેવક, આના વિશે તમારે 5-6 વાક્યો લખવાના છે. બરાબર. પહેલું છે કોઈ એક રમતવીર. તો વાલા વિદ્યાર્થીઓ, રમતવીર તમને ગમે તે આના સિવાય આવડતો હોય તો તમે બીજો પણ રમતવીરનું લખી શકો છો. તો આપણે એ રમતવીરનું નામ લખીએ કે સચિન તેંડુલકર. બરાબર. સચિન તેંડુલકર વિશે લખવાનું આપણે કે સચિને નાની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. આજે તે અનેક રેકોર્ડ પોતાના નામે ધરાવે છે. સચિન ટેસ્ટ, વન ડે તથા 2020 દરેક ફોર્મેટમાં ખીલી ઉઠે છે. સચિન ટેસ્ટ, વન ડે તથા 2020 દરેક ફોર્મેટમાં ખીલી ઉઠે છે. આજે તે ક્રિકેટનો ભગવાન ગણાય છે. શું ગણાય છે? ભગવાન ગણાય છે. સચિનને ક્રિકેટ રમતો જોવો તો એક લાહવો છે. આજે તે અનેક ક્રિકેટરોને પ્રેરણા આપી રહ્યો છે. આવી રીતે સચિન તેંડુલકરનું લખવાનું. બરાબર. કોઈ બીજા રમતવીરનું તમને આવડતું હોય તો એ પણ તમે લખી શકો છો. બીજું છે કોઈ એક વૈજ્ઞાનિક. બરાબર. વૈજ્ઞાનિક કોઈ પણ લખી શકો. આપણે જગદીશ ચંદ્ર બોઝ લઈએ. બરાબર. શું લખવાનું એમાં? કે જગદીશ ચંદ્ર બોઝ બાળપણથી જ તેજસ્વી હતા. તેમણે પોતાના ઘેર પ્રયોગશાળા શરૂ કરી હતી. તેમણે સાબિત કરી બતાવ્યું કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. વનસ્પતિ પણ લાગણીશીલ હોય છે. તે આપણી જેમ ખોરાક પાણી લે છે. તે આપણી જેમ ઊંઘે છે અને જાગે છે. આ શોધથી તેમણે વિજ્ઞાન ક્ષેત્રે ભારતને ગૌરવ અને યશ અપાવ્યા. બરાબર. ત્રીજો એવાલા વિદ્યાર્થીઓ, કોઈ એક સમાજ સેવક. કોઈ એક સમાજ સેવક આપણે લઈ લઈએ કે રવિશંકર મહારાજ, જે આપણા પાઠમાં જ હતું. એમાં લખવાનું રવિશંકર મહારાજમાં કે રવિશંકર મહારાજ મૂક સેવક તરીકે જાણીતા છે. ચરખો ચલાવી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાથી રહેવું એ એમનો જીવન મંત્ર હતો. રવિશંકર મહારાજે પોતાનું જીવન દેશ સેવા અને લોકસેવાના કાર્યોમાં અર્પણ કરી દીધું હતું. તેમણે અભણ લોકોને અક્ષર જ્ઞાન આપવાનું કાર્ય કર્યું, તેમજ બહારવટિયાઓને સુધારવાનું કામ પણ કર્યું. ગુજરાતના કોઈપણ ભાગમાં દુષ્કાળ હોય, નદીમાં પૂર હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે રવિશંકર મહારાજ લોકોની મદદે દોડી જતા. એટલે જ ગુજરાત તેમને પૂજ્ય દાદા તરીકે ઓળખે છે. બરાબર. આના સિવાય પણ તમે બીજાનું નામ લખી શકો છો. હવે મારા વિદ્યાર્થીઓ આગળ જોઈએ પ્રશ્ન છ. તમારી દિનચર્યા લખો. તમારી એટલે તમારી જાતે લખવાની દિનચર્યા. એટલે સવારે ઉઠીને રાત્રે સુવો છો ત્યાં સુધી તમે આખા દિવસમાં શું શું કામ કરો છો એ બધું તમારે જાતે બનાવીને લખવાનું.
दाखला तरीके हूँ कहूँ छू कि हूँ सवारे 6 वागे उठू छू, उठीने नहाई धोईने भगवान ने प्रार्थना करूँ छू, त्यारबाद माता पिता ने पगे लागू छू, पछी नास्तो करूँ छू अने 8 થી 10 વાગ્યા सुधी अभ्यास करवा बेसी जाऊँ छू। तमारे तमारू लखवानू बराबर, अने शाळाए जाऊँ छू, पछी 11 વાગે शाळाए जाऊँ छू अने शाळा में मन लगावीने भणू छू, रिसेस में बहनपणी जते साथे नास्तो करूँ छू, 5 વાગે छूटीने आऊँ छू, हाथ पग धोईने नास्तो करूँ छू, पछी रमूँ छू, 1 કલાક સાંજે ટીવી જોઉં છું અને રાત્રે પછી પ્રાર્થના મળીને કરીએ છીએ બધા, અને 10 વાગે હું સૂઈ જાઉં છું। આમ તમારે તમારી દિનચર્યા લખવાની। આગળ પ્રશ્ન 7મો છે, વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો। ઉદાહરણ જોઈએ આપણે। ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। આ કોની હતી? સૂક્તિ સ્વામી વિવેકાનંદ। બરાબર, આના સિવાય તમે લખી શકો છો કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે, ગાંધીજીની છે। બરાબર આવતી। પછી ઘસાઈએ તો ઉજળા થઈએ, એ રવિશંકર મહારાજની। જય જવાન જય કિસાન તો લાલબહાદુર શાસ્ત્રીની। બરાબર, એવી રીતે 4-5 તમને આવડે તમે લખી શકો છો। આગળ જોઈએ પ્રશ્ન 8, નીચેના શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। ચલો વાલા વિદ્યાર્થીઓ, વાક્ય પ્રયોગ કરવાનો છે આપણે। પહેલું છે પાણી અને પાણી। બરાબર, દીર્ઘય છે ને રસ્વય, એમાં દીર્ઘયવાળામાં જળ થશે અને રસ્વયવાળામાં હાથ થશે। વાક્ય અહીંયા દીર્ઘય છે, અહીંયા રસ્વય છે। હવે દીર્ઘયમાં વાક્ય અલગ આવશે અને રસ્વયમાં પણ અલગ આવશે, કારણ કે એનો અર્થ બદલાઈ જાય છે। પાણીનો બગાડ કરવો નહીં, તેણે પાણી વડે ધનુષ પકડ્યું, કારણ કે આ પાણી એટલે હાથ થશે અને આ પાણી એટલે જળ થશે। ઉદર પેટ, અને આ ઉંદર એટલે એક નાનું પાણી। બરાબર, ખાલી મીંડું જ છે અહીંયા નથી, તો એમાં એનો અર્થ બદલાઈ જાય છે। વાક્ય, જેનું ઉદર સાફ હોય તેને કોઈ રોગ થતો નથી। ઉંદર ગણપતિનું વાહન છે। ચલો, આ ગુણ એટલે સારું લક્ષણ અને આ ગુણ એટલે થેલો કે કોથળો। વાક્ય, વડીલોને વંદન કરવા એ ગુણ કહેવાય। દુકાનદારે 2 ગુણ ઘઉં વેચ્યા। બરાબર, ચોથું હવે ગોળ। ગોળ એટલે વર્તુળ, અને આ ગોળ એટલે ખાવાનો ગોળ, આપણે જે ખાઈએ છીએ પદાર્થ। વાક્ય, ગુવડની આંખો ગોળ હોય છે। બરાબર, આ વાક્યનું, મજૂરીએ રોટલો ગોળ સાથે ખાધો। 5મું છે ચીર। બરાબર, ચીર એટલે લાંબા વખતનું, અને આ ચીર એટલે વસ્ત્ર। બરાબર, વાક્ય, રામાયણની વાતો ચીરકાળથી પ્રચલિત છે, અને આ વાક્ય થશે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યા હતા। બરાબર, ચલો, આ મોર એટલે એક પક્ષી, અને પછી શું થશે, આ મોર એટલે, મોર એટલે એ એક પક્ષી, આપણે એનું વાક્ય જોઈ લઈએ કે મોર એક ઝાડ પર બેઠો હતો, અને આ મોર એટલે આંબાની મંજરી, આંબા પર આવે છે મોર। વાક્ય, ઉનાળામાં આંબા પર મોર આવે છે। હવે પ્રશ્ન 9મો આગળમો છે, રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવીને વાક્ય પ્રયોગ કરવાનો છે બાળકો। બરાબર, ટેબલ, તો હોમવર્ક કરવા માટે મારા ઘરે મોટું ટેબલ છે। એના સિવાય સ્કૂલ બેગ, એ અંગ્રેજી શબ્દ આપણે કહીએ। વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ લઈને શાળાએ જાય છે। પોસ્ટ ઓફિસ, મીનાએ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ ખરીદી, ટપાલ ટિકિટ ખરીદી। હોસ્પિટલ, હું બીમાર પડ્યો ત્યારે હોસ્પિટલે ગયો। બરાબર, બેન્ચ, વિદ્યાર્થીઓ બેન્ચ પર બેઠા છે। કોમ્પ્યુટર, અમારી શાળામાં ઘણા કોમ્પ્યુટર છે। બરાબર, આવી રીતે વાક્યો બનાવવાના, તમને તમારા આવડે તો પણ તમે બનાવી શકો છો। હવે વાલા વિદ્યાર્થીઓ, પ્રશ્ન 10મો છે, નીચે જેવા શબ્દો શોધીને તેનો વાક્ય પ્રયોગ કરો। કાચો પોચો અને નરમ ગરમ। બરાબર, એના સિવાય આપણે લખીએ કે આકુળ વ્યાકુળ, શું આકુળ વ્યાકુળ। વાક્ય, ઓફિસની ફાઇલ ન મળતા પપ્પા આકુળ વ્યાકુળ થઈ ગયા। બરાબર, હવા ઉજાસ, તો બારીઓ વધુ હોય તો ઘરમાં હવા ઉજાસ રહે। બરાબર, અવારનવાર, કુપોષણને કારણે બાળકો અવારનવાર બીમાર પડી જાય
છે ખાવું પીવું. ડૉક્ટરે દર્દીને સાદું ખાવા પીવાની સલાહ આપી. બરાબર, નરમ ગરમ મારું શરીર ક્યારે નરમ ગરમ રહે છે. બરાબર, એવી રીતે વાક્ય તમારે બનાવવાના. હવે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. આ શબ્દકોષ આપણે ગોઠવવાનો છે. બરાબર, પહેલાં વિદ્યાર્થીઓ હવે અ આ ઈ ઉ આપણે બોલવાનું. બરાબર, એનો આવે છે કે અનો જોઈએ તો હા આવે છે આરોગ્ય. તો પહેલું શું લખવાનું? આરોગ્ય. પછી નથી અ આ ઈ ઉ એ આવતું નથી એમાં, તો ક આવશે સીધો કર્તવ્ય. ક વાળા બે છે તો સાદો ક પહેલાં આવશે, પછી રસ્વવાળો, એટલે પહેલો આ લેવાનો, પછી કિનારો આવશે, એટલે આરોગ્ય, કર્તવ્ય અને કિનારો. પછી જ આવશે ક ખ ગ ગ જ, તો જીવન મંત્ર. શું આવશે? જીવન મંત્ર. પછી દુષ્કાળ આવશે, આપણે કક્કો બોલતું રહેવાનું, દુષ્કાળ. પછી પ્ર આવશે, પ્રસંગ. બરાબર, પછી મૂર્તિ આવશે અને યંત્ર આવશે, અને પછી છેલ્લે શું આવશે? સસસલાનો સ્વમૂલ્યાંકન, એટલે પહેલું આરોગ્ય, કર્તવ્ય, કિનારો, જીવન મંત્ર, દુષ્કાળ, પ્રસંગ, મૂર્તિ, યંત્ર અને સ્વમૂલ્યાંકન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પુનરાવર્તન એક. બરાબર, હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. જે PDF અહીંયાથી મળે તે તમારે લખી દેવાની છે. અસ્તુ.